ગુડ મોર્નિંગ મિત્રો આજે આપણે વાતાવરણ અને તેના આવરણો તેના પર એમસીક્યુ પ્રશ્નોની ચર્ચા કરશું પ્રથમ પ્રશ્ન છે વાતાવરણ સાનું બનેલું છે તો સામાન્ય રીતે વાતાવરણ પાણીની બાષ્પ વિવિધ વાયુ તેમજ રચકણો મળી અને વાતાવરણ બને છે આમ વાતાવરણ ત્રણ વસ્તુઓનું બનેલું છે એક પાણીની બાષ્પ વિવિધ વાયુઓ તેમજ રચકરણો આમ જવાબ આવશે ઉપરના બધા બીજો પ્રશ્ન વાતાવરણમાં સૌથી વધુ પ્રમાણ કયા વાયુનું હોય છે તો વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ એકવીસ ટકા હોય છે નાઇટ્રોજનનું પ્રમાણ અઠોતેર ટકા હોય છે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ટકા હોય છે જ્યારે આર્ગન વાયુનું પ્રમાણ ઝીરો પોઈન્ટ ત્રાણું ટકા હોય છે આમાં સૌથી વધુ વાયુનું પ્રમાણ હોય તો એ છે નાઇટ્રોજન જે પ્રમાણ છે આથી જવાબ આવશે સાચો ક્રમ જણાવો અહીં વાતાવરણના આવરણો આપેલા છે એ પૃથ્વી સપાટીથી ઉપર જતા એનો ક્રમ જણાવવાનો છે તો સૌથી પ્રથમ ક્ષોભાવરણ આવેલું છે એની ઉપર સમતાપ આવરણ આવેલું છે એની ઉપર મધ્ય આવરણ આવેલું છે અને મધ્ય આવરણની ઉપર ઉષ્મા આવરણ આવેલું છે અને છેલ્લે બાય આવરણ આવેલું છે આથી સાચો જવાબ આવશે બી વાતાવરણના કયા આવરણમાં ઓઝોન આવરણ આવેલું છે તો વાતાવરણના સમતાપ આવરણમાં ઓઝોન આવરણ આવેલું છે આ આવરણ પૃથ્વી સપાટીથી બત્રીસ થી ચાલીસ કિલોમીટર ઊંચે આવેલું છે અને આ ઓઝોન વાયુ છે એ સૂર્યમાંથી જે પારજાંબલી કિરણો આવે છે એ પારજાંબલી કિરણોને શોષે છે અને પૃથ્વી સપાટી પર આવતા રોકે છે પાંચમો પ્રશ્ન વાતાવરણના કયા આવરણમાં મોસમી ઘટનાઓ થાય છે તો વાતાવરણના મુખ્યત્વે શોભાવરણમાં મોસમી ઘટનાઓ થાય છે હવે મોસમી ઘટનાઓ એટલે એવી ઘટનાઓ કે વાદળો બનવું વરસાદ આવવું ચક્રવાત અથવા તો વાવાઝોડું થવું વરસાદ થવું આ બધી ઘટનાઓને મોસમી ઘટનાઓ કહેવામાં આવે છે અને મોસમી ઘટનાઓ મુખ્ય રીતે જ જોવા મળે છે આથી જવાબ આવશે બી શોભાવરણ વાતાવરણનું સૌથી નીચેનું આવરણ કયું છે તો પૃથ્વી સપાટી પર જે આવરણ આવેલું છે એ શોભાવરણ આવેલું છે એટલે વાતાવરણનું સૌથી નીચેનું આવરણ શોભાવરણ થશે આથી જવાબ આવશે ડી શોભાવરણ શોભાવરણ ઉપર કયું આવરણ આવેલું છે તો શોભાવરણ ઉપર સમતાપ આવરણ આવેલું છે જવાબ આવશે ડી સમતાપ આવરણ વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે તો વાતાવરણમાં પેલો ઓપ્શન આપેલો છે એકવીસ ટકા એ ઓક્સિજનનું પ્રમાણ છે જીરો પોઈન્ટ જીરો ત્રણ ટકા એ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે અઠોતેર ટકા એ નાઇટ્રોજનનું પ્રમાણ છે અને ઝીરો પોઈન્ટ ત્રાણું ટકા એ આર્ગોનું પ્રમાણ છે આથી સાચો જવાબ આવશે સી અઠોતેર ટકા શોભાવરણમાં ઊંચાઈએ જતા તાપમાનમાં શું ફરક નોંધાય છે પૃથ્વી સપાટીથી જેમ જેમ ઉપર જઈએ એમ તાપમાનમાં ઘટાડો નોંધાય છે આથી શોભાવરણમાં ઊંચાઈ જતા તાપમાનમાં ઘટાડો નોંધાય છે આથી જવાબ આવશે સી તાપમાનમાં ઘટાડો વાતાવરણના કયા આવરણમાં વિમાન ઉડાડવામાં આવે છે તો વાતાવરણના સમતાપ આવરણમાં વિમાન ઉડાડવામાં આવે છે આ સમતાપ આવરણમાં વાતાવરણ સ્વચ્છ હોય છે અને અહીં કોઈપણ જાતની મોસમી ઘટના હોતી નથી મોસમી ઘટના જેવી કે અહીં વરસાદ પડતો નથી વાદળાઓનું બંધા બંધાવવાની જે પ્રક્રિયા છે એ થતી નથી તેમજ વાવાઝોડું આ બધી જ મોસમી ઘટનાઓ અહીં થતી નથી અને અહીંનું વાતાવરણ એકદમ સ્વચ્છ અને શાંત હોય છે જે વિમાન ઉડવા માટે અનુકૂળ હોય છે આથી સમતાપ આવરણમાં વિમાન ઉડવાની પ્રક્રિયા થાય છે આથી જવાબ આવશે સી સમતાપ આવરણ અગિયારમો પ્રશ્ન સીએફસી વાયુ કયા આવરણને નુકસાન પહોંચાડે છે સીએફસી વાયુ એટલે ક્લોરો ફ્લોરો કાર્બન આ વાયુ આ મુખ્યત્વે રેફ્રિજરેટર એટલે કે ફ્રીજ એસી આપણે જે પરફ્યુમ્સ લગાવીએ છીએ એ આ બધી જ વસ્તુઓમાંથી સીએફસી વાયુ નીકળે છે અને આ સીએફસી વાયુ ઉપર જઈ અને ઓઝોનના જે સ્તર છે તેને નુકસાન પહોંચાડે છે આથી જવાબ આવશે બી સીએફસી વાયુ ઓઝોન વાયુને નુકસાન પહોંચાડે છે વાદળો વાતાવરણના કયા આવરણો સુધી જોવા મળે છે વાદળો બનવાની પ્રક્રિયા એક મોસમી ઘટના ની પ્રક્રિયા છે અને મોસમી ઘટના મુખ્યત્વે ક્ષોભાવરણમાં જ જોવા મળે છે આથી જવાબ આવશે સી ક્ષોભાવરણ શોભાવરણમાં પૃથ્વી સપાટીથી ઉપર જતા તાપમાન ઘટાડાનો દર કેટલો છે તો ક્ષોભાવરણમાં પૃથ્વી સપાટીથી ઉપર જતા તાપમાનમાં ઘટાડો નોંધાય છે આ ઘટાડો એક કિલોમીટર ઉપર જતા છ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નીચું જાય છે આથી જવાબ આવશે ડી છ પોઈન્ટ પાંચ સેલ્શિયસ ડિગ્રી ગ્રીનહાઉસ વાયુઓમાં મુખ્ય અને વધુ અસરકારક વાયુ કયો છે તો જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ ભારતમાં વાતાવરણની મુખ્ય કચેરી ક્યાં આવેલી છે તો ભારતમાં વાતાવરણની મુખ્ય કચેરી દિલ્હીમાં આવેલી છે વાતાવરણનું સૌથી ઠંડુ આવરણ કયું છે વાતાવરણનું સૌથી ઠંડુ આવરણ મધ્ય આવરણ છે જ્યાં તાપમાન માઇનસ નેવથી માઇનસ સો ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન નોંધાય છે આથી જવાબ આવશે બી મધ્ય આવરણ વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે તો વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ એકવીસ ટકા છે આથી જવાબ આવશે ડી નીચેનામાંથી કયા આવરણમાં ઊંચાઈએ તાપમાનમાં ઘટાડો નોંધાય છે સામાન્ય રીતે શોભાવરણ અને મધ્ય આવરણ આ બે આવરણ એવા છે કે જે ઉપર જતા તાપમાનમાં ઘટાડો નોંધાય છે આથી જવાબ આવશે બી અને જવાબ આવશે સી સોરી ડી આ બંને આવરણમાં ઊંચાઈએ જતા તાપમાનમાં ઘટાડો નોંધાય છે ક્ષોભ આવરણ અને મધ્ય આવરણમાં ઓગણીસમો પ્રશ્ન નીચેનામાંથી કયા આવરણમાં ઊંચાઈએ જતાં તાપમાનમાં વધારો નોંધાય છે તો વાતાવરણના મુખ્ય બે આવરણો એવા છે કે જ્યાં ઊંચાઈએ જતાં તાપમાનમાં વધારો નોંધાય છે એ આવરણ છે એક સમતાપ આવરણ અને ઉષ્મા આવરણ તો જવાબ આવશે એ અને બી એ અને બી એટલે કે ઉષ્મા આવરણ અને સમતાપ આવરણમાં ઊંચાઈ જતા તાપમાનમાં વધારો નોંધાય છે વીસમો પ્રશ્ન કયા આવરણમાં વિમાન સરળતાથી ઉડી શકે છે તો જવાબ આવશે સી સમતાપ આવરણ એકવીસમો પ્રશ્ન અંદાજિત નેવું ટકા પાણી નેવું ટકા પૃથ્વીની હવા વાતાવરણના કયા આવરણમાં આવેલી છે તો જવાબ આવશે સી શોભાવરણમાં નેવું ટકા પૃથ્વીની હવા વાતાવરણમાં વાતાવરણના ક્ષોભ આવરણમાં આવેલી છે આથી જવાબ આવશે સી શોભાવરણની સૌથી વધારે ઊંચાઈ પૃથ્વીના કયા ક્ષેત્રમાં જોવા મળે છે અહીં સ્ક્રીન પર તમને એક પૃથ્વીનું ચિત્ર દેખાય છે પૃથ્વીના ઘોડાનું એ પૃથ્વીના ઘોડાને ત્રણ ઝોનમાં વહેંચવામાં આવેલું છે હવે આ ત્રણ ઝોનમાં જે શોભાવરણની ઊંચાઈ છે એ અલગ અલગ જોવા મળે છે જેમાં સૌથી વધારે ઊંચાઈ એ વિષવૃત્તિય પ્રદેશ પર જોવા મળે છે અને સૌથી ઓછી ઊંચાઈ છે એ ધ્રુવ્ય જોવા મળે છે આથી જવાબ આવશે સી પ્રદેશ વાતાવરણમાં વાતાવરણમાં સૌથી સૌથી ભારે ભારે વાયુ વાયુ કયો છે તો કાર્બન ડાયોક્સાઇડ છે આથી જવાબ આવશે ડી કાર્બન ડાયોક્સાઇડ સમતાપ આવરણની ઉપર કયું આવરણ આવેલું છે તો સૌ પ્રથમ ક્ષોભાવરણ આવેલું છે તેની ઉપર સમતાપ આવરણ આવેલું છે અને સમતાપ આવરણની ઉપર મધ્ય આવરણ આવેલું છે આથી જવાબ આવશે એ મધ્ય આવરણ વાતાવરણના કયા આવરણને ઓઝોન આવરણ પણ કહેવામાં આવે છે તો વાતાવરણનું એક સમતાપ આવરણ છે આ સમતાપ આવરણમાં ઓઝોનનું સ્તર પણ આવેલું છે આથી ઓઝોન ઓઝોન સ્તર આવેલું હોવાને કારણે સમતાપ આવરણને ઓઝોન આવરણ પણ કહેવામાં આવે છે આથી જવાબ આવશે બી સમતાપ આવરણ વાતાવરણનું કયું આવરણ રેડિયો પ્રસારણ માટે ઉપયોગી છે વાતાવરણનું જે ઉષ્મા આવરણ છે અહીં આયનીકરણની પ્રક્રિયા થાય છે હવે આ આયનીકરણની પ્રક્રિયાને કારણે અહીં આયન મંડળની રચના થાય છે આયન આવરણની રચના થાય છે હવે પૃથ્વી સપાટી પર સાઉન્ડ વેવ્સ પૃથ્વી સપાટી પરથી સાઉન્ડ વેવ્સ મોકલવામાં આવે છે હવે આ સાઉન્ડ વેવ્સ આયન મંડળમાં પહોંચે છે અને આયન મંડળ આ સાઉન્ડ વેવ્સને પૃથ્વી પર પાછું રિફ્લેક્ટ કરે છે આથી આ સાઉન્ડવેવ પૃથ્વી પર પાછા આવે છે અને આપણે રેડિયો સાંભળી શકીએ છીએ તો આ રેડિયો પ્રસારણ માટે ઉષ્મા આવરણ ઉપયોગી છે કે જ્યાં આયનીકરણની પ્રક્રિયા પ્રક્રિયા થાય છે આથી જવાબ આવશે ઉષ્મા આવરણ ડી ઉષ્મા આવરણ સત્યાવીસમો પ્રશ્ન વાતાવરણના કયા આવરણમાં આયન આવરણ આવેલું છે તો વાતાવરણમાં ઉષ્મા આવરણમાં આયન આવરણ આવેલું છે અહીં આયનિક કરની પ્રક્રિયા થઈ અને આયન આવરણ રચાય છે આથી જવાબ આવશે સી ઉષ્મા ઉષ્મા આવરણ 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 વાતાવરણનું વાતાવરણનું સૌથી સૌથી ગરમ ગરમ કયું છે છે તો સાડા ત્રણસો કિલોમીટર થી ચારસો કિલોમીટરની ઊંચાઈ દરમિયાન નવસો ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન નોંધાય છે આથી સૌથી ગરમ આવરણ એ ઉષ્મા આવરણ છે તો જવાબ આવશે એ ઓગણત્રીસમો પ્રશ્ન શોભાવરણની સૌથી ઓછી ઊંચાઈ પૃથ્વીના કયા ક્ષેત્રમાં જોવા મળે છે તો પૃથ્વીના જે ત્રણ ઝોન છે એમાં ત્રણેય ઝોનમાં શોભાવરણની ઊંચાઈ અલગ અલગ જોવા મળે છે જેમાં સૌથી ઓછી ઊંચાઈ એ ધ્રુવ્ય પ્રદેશોમાં જોવા મળે છે આથી જવાબ આવશે સી ધ્રુવ્ય પ્રદેશો લગભગ પંચોતેર ટકા વાયુ દ્રવ્યો અને જળબાષ્પ જળબાપ અને રચકણો વાતાવરણના કયા આવરણમાં જોવા મળે છે આનો જવાબ આવશે એ ક્ષોભાવરણ કારણ કે પૃથ્વી સપાટી પર ગુરુત્વાકર્ષણ બળ જોવા મળે છે અને આ ગુરુત્વાકર્ષણ બળને કારણે જે વાયુ દ્રવ્યો તેમજ રચકણો એ પૃથ્વી સપાટીની અમુક ઊંચાઈ સુધી એ વધારે પ્રમાણમાં જોવા મળે છે આથી પૃથ્વી સપાટી પર જે વાતાવરણનું જે સૌથી પ્રથમ આવરણ છે એ ક્ષોભાવરણ છે આથી શોભાવરણમાં પંચોતેર ટકા વાયુ દ્રવ્યો જળબાષ્પ અને રચકણો જોવા મળે છે આથી જવાબ આવશે એ વાતાવરણના કયા આવરણમાં જ્યોત જોવા મળે છે તો વાતાવરણના ઉષ્મા આવરણમાં મેરુજ્યોત જોવા મળે છે જવાબ આવશે સી ઉષ્મા આવરણ બત્રીસમો પ્રશ્ન પૃથ્વીના વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધારે છે તો પૃથ્વીના વાતાવરણમાં એક નાઇટ્રોજનનું અને ઓક્સિજનનું પ્રમાણ સૌથી વધારે છે નાઇટ્રોજનનું પ્રમાણ અઠોતેર ટકા છે જ્યારે ઓક્સિજનનું પ્રમાણ એકવીસ ટકા છે આથી જવાબ આવશે સી નાઇટ્રોજન અને ઓક્સિજન મેરુજ્યોત મુખ્યત્વે પૃથ્વીના કયા ક્ષેત્ર પરથી જોવા મળે છે મેરુજ્યોત મુખ્યત્વે પૃથ્વીના ધ્રુવીય પ્રદેશ પરથી જોવા મળે છે આથી જવાબ આવશે સી ચોત્રીસમો પ્રશ્ન ઉત્તર ગોળાર્ધમાં મેરુ જ્યોતને શું કહે છે તો ઉત્તર ગોળાર્ધમાં મેરુ જ્યોતને બોરિયાલીસ કહેવામાં આવે છે આથી જવાબ આવશે એ બોરિયાલીસ દક્ષિણ ગોળ પાંત્રીસમો પ્રશ્ન દક્ષિણ ગોળાર્ધમાં મેરુ જ્યોતને શું કહેવામાં આવે છે તો દક્ષિણ ગોળાર્ધમાં મેરુ જ્યોતને ઓસ્ટ્રાલિસ કહેવામાં આવે છે આથી જવાબ આવશે બી ઓસ્ટ્રાલિસ થેન્ક યુ ફ્રેન્ડ્સ જો આ તમને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ